हेलो फ्रेंड्स एंड स्टूडेंट्स, आजना आ वीडियो शिक्षण में हूँ आप सबनों स्वागत करू छू। अने धारो छू कि तमे बधा स्वस्थ ने तंदुरस्त हशो। आजना आ वीडियो शिक्षण में आपणे डोमेस्टिक एप्लायंसिस में एग्रीकल्चर में उपयोग थता इलेक्ट्रिकल इक्विपमेंट विषे चर्चा करीशुं, जेमा सौ प्रथम सेंट्रीफ्यूगल पंप, सबमर्सिबल पंप जेवा पंप विषे बात करीशुं अने तेनुं ट्रबल शूटिंग जोईशुं। तो वीडियो ने अंत सुधी जोजो जेथी तमारे पूरेपूरुं समझ में आवी जाय। चालो वीडियो नी शरूआत करिए, जेमा सौ प्रथम सेंट्रीफ्यूगल पंप विषे चर्चा करीशुं। सेंट्रीफ्यूगल पंप, दरेक ने खबर छे कि पंप એ પંપિંગ કરવાનું કાર્ય કરે છે, એટલે કે કોઈ પણ લિક્વિડ ક્વોન્ટિટી હોય તે લિક્વિડ પ્રવાહીને તે ફોર્સફુલી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં આવે છે, એટલે કે પ્રેશર વધારીને આપે છે। મારે પાણીને નીચેની ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં ચડાવવું હોય તો મારે શાની જરૂર પડે? પંપની, અને એ પંપને ફેરવવા માટે મોટરનો યુઝ થતો હોય, એટલે આપણે મોટરથી પંપને ફેરવવાનું છે, એટલે કે ઇલેક્ટ્રિસિટીમાં મોટર અને પંપની જરૂર પડવાની છે। હવે આ સેન્ટ્રીફ્યુગલ પંપ એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ દ્વારા કાર્ય કરે છે, એટલે કે તમારું જે પાણી હશે એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી વધશે। તમારા સામે ફિગરમાં ઇમ્પેલર દેખાઈ રહ્યું છે, ઇમ્પેલર એટલે કે તેના પાંખિયા, એ પાંખિયા સેન્ટ્રીફ્યુગલ રીતે બનાવેલા હોય છે, જેથી જ્યારે પાણી તેના આજુબાજુ હશે તો જ્યારે તે ઇમ્પેલર ફરશે તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી પાણી શું થશે? ડિસ્ચાર્જ થશે। પાણી પંપના ઇનલેટ અથવા સેન્ટ્રલ સેક્શનમાં પ્રવેશે છે, એટલે શું થશે કે પાણી જ્યારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી સેન્ટ્રીફ્યુગલ પંપ એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી ફરવા લાગશે ત્યારે પાણી પંપના ઇનલેટ અથવા સેન્ટ્રલ સેક્શનમાં પ્રવેશશે। હવે ઇમ્પેલર ફરવાથી રોટેટિંગ ફોર્સ ઉત્પન્ન થાય છે, બરાબર? જ્યારે ઇનલેટના અંદર પાણી આવી ગયું, હવે જ્યારે આપણે મોટરની મદદથી પંપને ફેરવીશું તો એ પંપના લીધે જે ઇમ્પેલર છે, એટલે કે જે પાંખિયા છે, એ રોટેટિંગ ફોર્સના કારણે શું કરશે? પંપના આઉટલેટમાંથી ફોર્સ સાથે બહાર નીકળશે, એટલે જે પાણી અંદર રહેલું હશે એ પાણી રોટેટિંગ ફોર્સના કારણે પંપના આઉટલેટમાંથી શું થશે? ફોર્સ સાથે બહાર નીકળી જશે। હવે ઇમ્પેલર ફરવાથી પાણી ફોર્સથી રોટેટ થાય છે, બરાબર? તમારે ઇમ્પેલરને ફાસ્ટ ફેરવશે એટલે પાણી બી અંદર શું થશે? રોટેટ થશે, અને સેન્ટ્રીફ્યુગલ પંપનો ઉપયોગ જ્યાં વધુ જથ્થામાં પાણી પંપિંગ કરવાનું હોય ત્યાં કરવામાં આવે છે। જ્યાં વધારે પ્રમાણમાં પાણીનો જથ્થો હોય તો ત્યાં સેન્ટ્રીફ્યુગલ પંપનો ઉપયોગ કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે હું તમને સમજાવું તો તમે જોયું હશે ખેતરના અંદર જ્યારે કેનાલમાંથી યા તો કૂવામાંથી પાણી કાઢવામાં આવે છે તો એ ઘણા જથ્થામાં બહાર કાઢવું પડે છે, તો એ જથ્થામાંથી પાણીને બહાર કાઢવા માટે ત્યાં સેન્ટ્રીફ્યુગલ પંપનો ઉપયોગ થાય છે। અને શહેરી વિસ્તારમાં વાત કરીએ તો જ્યારે વરસાદના સિઝન હોય છે ત્યારે જે નીચે પાર્કિંગ એરિયા એટલે કે જે ગોડાઉન કે એવું હોય છે જ્યાં પાણી ભરાઈ જાય છે ભારે વરસાદના કારણે, ત્યારે એ પાણીને બહાર કાઢવા માટે પણ સેન્ટ્રીફ્યુગલ પંપનો ઉપયોગ થાય છે। તે સેન્ટ્રીફ્યુગલ પંપને આપણે મોટરની મદદથી ફેરવી તેની અંદર રહેલા પાણીને સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી ડિસ્ચાર્જ કરી શકીએ છીએ। આમ સેન્ટ્રીફ્યુગલ પંપનો ઉપયોગ આપણે જો જે તમારે સમજમાં આવી ગયો હશે। બીજા જે પંપ વિશે આપણે અહીંયા ચર્ચા કરવાના છે તે છે સબમર્સિબલ પંપ। સબમર્સિબલ પંપ વિશે બધાએ સાંભળ્યું હશે, એટલે કે નામ તમે સાંભળેલ હશે અને ક્યાં યુઝ થાય છે તે પણ તમારે ખબર હશે। સબમર્સિબલ પંપ પણ સેન્ટ્રીફ્યુગલ પંપના પ્રકારમાં જ આવે છે, એટલે કે તેના જેવું જ હોય છે। જ્યાં આ પંપ ત્યાં યુઝ થાય છે જ્યાં ખૂબ જ ઊંડાઈએથી પાણીને બહાર કાઢવાનું હોય છે, એટલે કે આપણે વાત કરીએ તો બોરવેલ, જ્યાં બોરવેલ કરેલું હોય એ બોરવેલમાં શું હોય કે જમીનમાં ખૂબ જ ઊંડાઈએથી પાણીને બહાર કાઢવામાં, જ્યાં પાણીની તકલીફ હોય છે, જ્યાં પાણીનું પ્રેશર બરાબર ન આવતું હોય,
બરાબર, તો ત્યાં આગળ શું કરવામાં આવે છે, લોકો બોરવેલ બનાવે છે. બરાબર, બોરવેલમાં શું કરે કે જમીનના નીચે થી જેટલી એટલી ઊંડાઈએ જવામાં આવે કે જ્યાંથી પાણી સહેલાઈથી મળી રહે, તો તેટલી ઊંડાઈએથી પાણીને બહાર કાઢવા માટે આપણે શું કરવામાં આવે છે, સબમર્સિબલ મોટર લગાવવામાં આવે. હવે સબમર્સિબલ પંપમાં મોટર અને પંપ બંને એક જ અસિસ પર એટલે કે એક જ રેખા પર આવેલા હોય છે. બરાબર, અને તે કેવું એક જ લંબાઈએ હોય છે. તમે બાજુમાં ફિગરમાં જોશો તો ધ્યાન આવશે. બરાબર, જ્યારે બોરવેલ બનાવવામાં આવે છે, બોરવેલમાં ફક્ત એક પાઇપ બનાવવામાં આવે છે આજુબાજુની, અને એ પાઇપના અંદર મોટર અને પંપનું આખું એક એસેમ્બલિંગ આવે છે. તે એસેમ્બલિંગ જેને સબમર્સિબલ પંપ કહેવામાં આવે છે, તેને જમીનના અંદર ઉતારવામાં આવે છે. અહીંયા જોશો તો નીચે સૌથી નીચે તમારે મોટર હશે. બરાબર, સૌથી નીચે તમારે શું આપેલી હશે, મોટર. અહીંયા મોટર છે. ત્યારબાદ તેના ઉપરની તરફ જોશો તો એના સાથે પંપ પણ જોડેલો હશે. બરાબર, એટલે શું થશે કે મોટર અને પંપ બંને એક જ અક્ષિસ પર આવેલા હશે. ત્યારબાદ શું થશે કે જ્યારે પાણીમાં અક્ષિસમાં હશે અને પાણીમાં કેવા હશે, ડૂબેલા હશે. બરાબર, એટલે કે એક જ અક્ષિસ પર આવેલા હશે અને બંનેને કેવા, પાણીમાં ડૂબાડેલા હશે. હવે પાણીમાં ડૂબેલા એટલા માટે રહેશે કારણ કે જ્યારે બોરવેલ બનાવવામાં આવશે તો બોરવેલને એટલી ઊંડાઈએ રાખવામાં આવે કે જે પાણીને ઇઝીલી ખેંચી શકે અને લાંબા સમય સુધી ત્યાંથી આપણને પાણી મળી રહે. એટલા માટે તેને પાણીના અંદર ખાસી ઊંડાઈએ રાખવામાં આવે છે. સામાન્ય રીતે હવા પંપનો ઉપયોગ બોરવેલ માટે થાય છે. જેવું મેં આગળ કહ્યું તે મુજબ કે જ્યારે સબમર્સિબલ પંપ યુઝ થતો હોય તે ક્યાં યુઝ થાય સૌથી વધારે, તો કે બોરવેલ માટે. પાણીનો જથ્થો વધુ ઊંડાઈએથી વધુ પ્રમાણમાં ખેંચવો હોય ત્યાં થાય છે, અને કેબલ અને મોટર વાઇન્ડિંગ પાણીમાં રહેતું હોવાથી તે વોટરપ્રૂફ હોય છે. જે સબમર્સિબલ પંપ આવે તેને વોટરપ્રૂફ મોટર પણ કહેવામાં આવે છે. કેમ કે મોટર અને વાયર બંને કેવા હોય છે, પાણીના અંદર ડૂબેલા રહે છે, એટલે માટે તેને વોટરપ્રૂફ બનાવવામાં આવે છે. એટલે જ્યાં પણ પાણીના અંદર મોટર યુઝ કરવાની હોય કે પાણીના અંદર રહેતી હોય હંમેશા, તો તેને કઈ મોટર યુઝ કરવામાં આવે છે, સબમર્સિબલ મોટર, એટલે કે સબમર્સિબલ પંપ. હવે એના ફાયદા વિશે વાત કરીએ તો ડાયામીટર તેનો કેવો હોય છે, ઓછો હોય છે. બરાબર, મેં કીધું એ મુજબ ફક્ત એક નાની પાઇપમાંથી તે મોટર અને પંપને શું કરવામાં આવે છે, ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે એનો ડાયામીટર કેવો હોય છે, ઓછો હોય છે. બીજું છે, મોટર અને પંપ પાણીમાં ડૂબેલા હોય છે તેથી જમીન પર જગ્યાની જરૂર રહેતી નથી. જો તમે ધ્યાનથી બોરવેલ જોયો હોય તો ફક્ત એક ગોલ પાઇપ જ બહાર આવેલો હોય છે અને તેમાંથી પાઇપ જતી હોય છે કે જેના દ્વારા આપણે પાણી ખેંચીને આપણે જરૂરિયાતની જગ્યાએ લઈ જવાની હોય છે. ફક્ત એટલી જ જગ્યા તે રોકતું હોય છે. એટલે શું કે જ્યારે સબમર્સિબલ પંપ યુઝ કરવાનો આવે ત્યાં તમારે શું થશે, જગ્યા પણ ઓછી જરૂર પડશે અને તે પાણીમાં ડૂબેલી રહેશે. હવે મોટર અને પંપ સંપૂર્ણ રીતે વોટર ડિલિવર મેટલ પાઇપ સાથે જોડેલ હોય છે. મેં કીધું તે મુજબ કે જે પાઇપ બહાર આવશે તેને મેટલની પાઇપ જોડે જે પાણીને સર્ક્યુલેટ કરવાનું છે, ડિલિવર કરવાનું છે, તેના જોડે કનેક્ટ કરેલી હોય છે. એટલે ઇઝીલી પાણીને તમે સર્ક્યુલેટ કરી શકો છો. ચોથું, જે પંપ પાણીમાં હોવાથી મોટરની કાર્યદક્ષતા વધુ હોય છે. પાણીના અંદર જ મોટરને તમે રાખી દો તો એને પંપિંગ કરવામાં શું થઈ જાય છે, ઇઝી પડી જાય છે. એટલા માટે શું થશે કે તમારે પાણીની જે જેટલી તીવ્રતાથી તમારે પાણી બહાર કાઢવું છે તેટલી ઘણી વધારે તીવ્રતાથી પાણી બહાર આવશે. હવે પાણીમાં હેવી કુલિંગ સરળ બને છે. બરાબર, પાણી હોવાથી કુલિંગ કેવું થઈ જાય છે, સરળ થઈ જાય છે. કુલિંગ એટલે કે જે મોટર હશે એ મોટર શું થાય, જ્યારે ચાલે ત્યારે ગરમ થઈ જાય. હવે પાણીના અંદર જ ઓલરેડી તમે મોટરને મૂકેલી હોય તો મોટર શું થશે, કુલિંગ તેનું મળી રહેશે, એટલે મોટર ઠંડીને ઠંડી જ રહેશે. ત્યારબાદ પાણીને ઊંડાઈએથી ખેંચવા સક્શન પાઇપની જરૂર રહેતી નથી. પાણીને ઊંડાઈથી મારે ખેંચવું છે તો અલગ કોઈ સક્શન પાઇપ લગાવવો પડતો નથી. કેમ કે મોટર અને પંપ પોતે જ પાણીના અંદર ડૂબેલા છે, તો એ જ શું કરશે, પાણીને બહાર ખેંચીને આપી દેશે, એટલે અલગથી તમારે સક્શન પંપ લગાડવાની જરૂર પડતી નથી.
तो आम अपने सबमर्सिबल पंप अने तेना फायदा जोया। तीजो जे पंप छे ते छे जेट पंप। जेट पंप ए डोमेस्टिक कूवामां अथवा तो बोरवेल माटे उपयोग थाय छे। आगळ आपणे जोयुं तेम के सबमर्सिबल पंप पण बोरवेल माटे यूज थती हती। तो सबमर्सिबल पंप जो अवेलेबल न होय तो केटली जग्याए लोको जेट पंपनो पण उपयोग करे छे। पण सौथी वधारे ते डोमेस्टिक कूवामां एटले के घर आगळ जे कूवो मूकेलो होय ने कूवामांथी पाणी बहार काढवुं होय तो त्यां जेट पंपनो उपयोग करवामां आवे छे। आम जेट पंपना अंदर पण मोटर अने पंप एक ज ब्लॉक में फिट करवामां आवे छे अने पंपना नीचेना बे कनेक्टिंग पाइप होय छे। ज्यारे आगळ आपणे जे सबमर्सिबल पंप जोयुं हतुं तो तेमां ख्याल होय तो ते एक ज असिस पर हता अने एक ज पाइप थी कनेक्ट थयेला हता, एमां बे पाइप नहोता। ज्यारे अहींया शुं छे के एक ज एसिस पर तो छे, एक ज साथे कनेक्ट तो छे, परंतु तेने बे पाइप थी कनेक्ट करेली छे, जेमां एक पाइप जे छे ए सक्शन माटे छे अने बीजी पाइप जे छे ते इंजेक्शन पाइप छे। इंजेक्शन पाइपना अंदर पाणी ने नाखवामां आवशे, एटले पाणी द्वारा मोकलवामां आवशे अने सक्शन द्वारा पाणी ने बहार काढवामां आवशे। बराबर, एटले पाणी शुं थाय के सर्क्युलेटर एक सरखुं थतुं रहे। पाणी तमे अंदर नाखो ए पाणीना अंदर जवाथी शुं थशे के ते सक्शनना अंदर पाणीने पंप द्वारा बहार काढवामां આવશે। તો આમ જેટ પંપના અંદર અને સબમર્સિબલ પંપના અંદર ફક્ત એક જ ફરક છે કે જેટના અંદર બે પાઇપ હોય છે, ઇન્જેક્શન અને સક્શન, જ્યારે સબમર્સિબલ પંપના અંદર કોઈ સક્શન પાઇપ હોતી નથી। હવે ધ્યાનમાં રાખવાના મુદ્દા વિશે ચર્ચા કરીએ તો જ્યારે પંપનો આપણે યુઝ કરતા હોય તો નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ। સૌથી પહેલું કે પંપને પાણીના સોર્સથી બને તેટલો નજીક રાખવો જોઈએ। બરાબર, એટલે કે જ્યાં પાણીનો સોર્સ અવેલેબલ છે, બોરવેલના અંદર જ્યાં જેટલી ઊંડાઈએ પાણી મળે છે તો તેની સૌથી નજીક મૂકવો જોઈએ। કૂવામાં પણ એ રીતે કે જ્યાં આપણે પાણીનો સોર્સ કૂવો જે છે આપણો યુઝ કરવાનો છે ત્યાંથી નજીક હોવો જોઈએ। બરાબર, એ પ્રમાણે જે પાણીનો સોર્સ હોય ત્યાંથી આપણો જે પંપ હોય તે ખૂબ જ નજીક મૂકવો જોઈએ, જેથી શું થાય કે તેને સક્શન કરવામાં ઇઝીલી પડે। બીજું જે છે કે મોટરના એચપી પ્રમાણે યોગ્ય કેપેસિટીના સ્વિચ અને સ્ટાર્ટર મૂકવા જોઈએ। જો તમારી મોટરનું સ્ટાર્ટર યોગ્ય નહીં હોય તો તમારી મોટરને નુકસાન થવાના ચાન્સીસ છે અને તે બરાબર કાર્ય આપી શકશે નહીં। સપ્લાય અને મોટર ટર્મિનલ વચ્ચે યોગ્ય સાઇઝના કેબલનો ઉપયોગ કરવો જેથી વોલ્ટેજ ડ્રોપ ઘટાડી શકાય। જો તમે યોગ્ય કેબલનો ઉપયોગ નહીં કરો બરાબર તો વોલ્ટેજ ડ્રોપ શું થઈ જશે, વધી જશે। કારણ કે જો તમારે કેબલની સાઇઝ વધારે હશે બરાબર તો તેના અંદર રેઝિસ્ટન્સ વધી જશે અને વોલ્ટેજ ડ્રોપ વધી જશે, એટલે યોગ્ય પ્રમાણના કેબલનો ઉપયોગ કરો। હવે કનેક્ટિંગ ટર્મિનલ્સની નટ ટાઈટ રાખવી જેથી લૂઝ કનેક્શનથી મોટર બળવાનો સંભવ રહેતો નથી। કનેક્ટિંગ જે ટર્મિનલ્સ હોય તમે મોટર પર જ્યાં કેબલને કનેક્ટ કરો છો તેની કનેક્ટિવિટી પણ બરાબર હોવી જોઈએ। જો લૂઝ કનેક્શન રહી જશે તો મોટર બળવાની સંભાવના રહે છે, કેમ કે સ્પાર્કિંગ થશે ને જ્યારે મોટર ચાલુ થાય ત્યારે 7-8 ઘરો કરંટ લે, ક્યાં સુધી જ્યાં સુધી મોટર 70% સ્પીડ ન પકડે ત્યાં સુધી 7-8 ઘણીનો કરંટ લેશે। તો જો લૂઝ કનેક્શન હશે તો મોટર બળવાના ચાન્સીસ વધી જશે, એટલા માટે મોટરના ટર્મિનલ ખાસ ચેક કરવાના અને તેના ટર્મિનલને હંમેશા ટાઈટ રાખવા। અને છેલ્લું જે છે કે મોટર સ્ટાર્ટર અને સ્વિચને ડબલ અર્થ વાયર દ્વારા યોગ્ય અર્થિંગ કરવું। કેમ ડબલ વાયર? સપોઝ એક અર્થ વાયર જો ફેલ થઈ ગયો, વચ્ચેથી ભટકાઈ ગયો યા જે બી થયું, તો બીજો જે અર્થ વાયર હશે તેના દ્વારા આપણને પ્રોટેક્શન મળતું રહે, એટલા માટે મોટર માટે આપણે ડબલ અર્થ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે। પંપને ચાલુ કરતાં પહેલાં ધ્યાન રાખવાના મુદ્દા વિશે આપણે ચર્ચા કરી। હવે આપણે ચાલુ કરવાની સૂચનાઓ વિશે જોઈશું કે જ્યારે પંપને આપણે ચાલુ કરીશું તે પંપને ચાલુ કરતાં પહેલાં અને ચાલુ કર્યા પછી શું શું આપણે ધ્યાનમાં લેવું જોઈએ। તો સૌ પ્રથમ પંપ સ્ટાર્ટ કરતાં પહેલાં વિશે વાત કરીએ તો હાથથી શાફ્ટ મુક્ત રીતે ફરી શકે તે ચેક કરવું। એટલે કે જે મોટરની શાફ્ટ છે જે પંપ જોડે કનેક્ટ કરેલી છે તે મોટરની શાફ્ટને હાથથી ફેરવીને ચેક કરી લેવું કે તે સ્મૂથલી ફરી શકે છે કે નહીં। જો જામ હશે અને તમે સપ્લાય ઓન કરશો તો મોટરને બળવાના અને તમારા
જે વાયરમાંથી હાઈ કરંટ જવાના લીધે તમારે વાયરિંગ અથવા તો ફ્યુઝ બળી જવાનો ભય રહેલો છે. બીજું કે જે ગ્લેન્ડ બોક્સ યોગ્ય રીતે ટાઈટ હોવું જોઈએ. ગ્લેન્ડ બોક્સ એટલે કે જે સ્ટાર્ટર હોય એ સ્ટાર્ટરમાંથી કેબલ જે ઇનલેટ અને આઉટલેટ થતો હોય, એટલે કે સપ્લાય ઇન થતો હોય અને સપ્લાય આઉટ થતા જે કેબલ હોય એ કેબલને ગ્લેન્ડની મદદથી ફિટ કરેલું હોય, અને એ જ કેબલ જ્યારે મોટરના અંદર જતો હોય મોટરના ટર્મિનલ પર પણ ગ્લેન્ડ વડે ફિટ કરેલો હોય. તો આ જે ગ્લેન્ડ હોય એ ગ્લેન્ડને ચેક કરી લેવું કે લૂઝ ન હોય એ, બરાબર. ન તો શું થશે, કેબલ ખેંચાવાનો જો કેબલ જો ખેંચાયો તો તેના લીધે સ્પાર્કિંગ થવાના અને મોટરની બળી જવાના ચાન્સીસ વધી જશે. તો એ પહેલાં ચેક કરી લેવું. બીજું કે ડિલિવરી બ્રાન્ચમાં કોઈ વાલ્વ હોય, એટલે કે પાણી જે ડિલિવર પંપ દ્વારા પાણી આઉટલેટ થયું અને તે લાઇનના અંદર જો કોઈ વાલ્વ હોય તો તે વાલ્વ બંધ ન હોવો જોઈએ. ન તો શું થશે કે પાણીનો ફોર્સ એટલો વધી જશે તો પંપને પણ નુકસાન થવાના ચાન્સીસ છે, અને જો પાઇપ કોઈ જગ્યાએથી નબળી હશે તો તે પાઇપ ફાટવાના પણ ચાન્સીસ રહેલા છે. એટલે જો ડિલિવરી બ્રાન્ચમાં કોઈ વાલ હોય તો તેને ખોલી નાખો. હવે રનિંગ કન્ડિશનમાં એટલે કે મોટર ચાલુ કર્યા પછી આપણે ફરવાની દિશા સાચી છે કે નહીં તે ચેક કરવી. જો ઉલટી ડાયરેક્શનમાં હશે તો શું થશે કે પાણી આઉટ થવાનો બદલે પાણી જઈને ઇન્જેક્શન હશે ત્યાં જવાનું ચાલુ થઈ જશે. બીજું જે છે તે છે પંપ સ્મૂથ ફરે છે કે નહીં તે ચેક કરો. પંપના અંદર કોઈ વાઇબ્રેશન હોવું જોઈએ નહીં, પંપ સ્મૂથ રીતે ફરી શકે તે ચેક કરી લેવું. અને ત્રીજું છે કે પંપથી સામાન્ય રીતે મિનિટના 50-60 ટીપાથી વધારે લીકેજ ન હોવું જોઈએ, કે જે પંપ ચાલુ થયા પછી જે વોટર લીકેજ હોય તે વોટર લીકેજ વધારે ન હોવું જોઈએ, બરાબર. થોડા પ્રમાણમાં હોય તો ચાલી જશે, જેમ કે એક મિનિટમાં 50-60 ટીપા પડતા હોય બરાબર તો ચાલશે, પણ તેનાથી વધારે લીકેજ ન હોવું જોઈએ. ચોથું જે છે તે બેરિંગ વધુ પડતી ગરમ ન થવી જોઈએ. જે પંપ અને મોટર સાથે ના અંદર જે બેરિંગ આવેલી હોય તે બેરિંગ ગરમ ન થવી જોઈએ, નહીં તો ઘર્ષણના લીધે શું થાય, શાફ્ટ તૂટી જવાનો યા તો મોટર અને પંપને ડેમેજ કરવાના ચાન્સીસ રહેલા છે. તો આમ પંપને ચાલુ કરતાં પહેલાં અને ચાલુ કર્યા પછી ધ્યાનમાં રાખવાના મુદ્દા યાદ રાખવા અને તે ચેક કરી લેવા જરૂરી છે. હવે આપણે ખામી થતા કારણ વિશે વાત કરીશું. તો સૌ પ્રથમ ખામી જોઈએ તો પંપ પાણી આપતું ન હોય, એટલે કે પંપ ચાલુ કર્યા પછી પાણી ન આવતું હોય તો શું પ્રોબ્લેમ હોઈ શકે, ખામી શું હોઈ શકે, એનું નિવારણ અથવા તો તે ખામી થવાનું કારણ શું હોઈ શકે. તો કે પંપ કેશિંગ અને સક્શન પાઇપમાં પાણી નહીં હોય, બરાબર. જો સક્શન પાઇપમાં પાણી નહીં હોય તો તે પંપ ફરતો રહેશે અને તે પાણી બહાર ફેંકશે નહીં, એટલે સક્શન પાઇપમાં પાણી હોવું જરૂરી છે, એર ન આવવી જોઈએ. અને પંપના કેસિંગના અંદર, એટલે કે જ્યાં ઇમ્પેલર મૂકેલું છે, જ્યાં પંપના પાંખિયા મૂકેલા છે, જે બ્લેડ છે જે પાણી ફેંકવાનું છે, જો તે પંપના અંદર જ પાણી ન હોય તો પણ પંપ પાણી આપશે નહીં. બીજું છે પાણીનો જથ્થો ઓછો આપે છે, તો પાણી પહોંચાડવાની ઊંચાઈ વધુ હોય, એટલે કે તમે જે પંપ યુઝ કર્યો છે તેની કેપેસિટી કરતાં વધારે ઊંચાઈએ પાણીને લઈ જવાનું હોય તો ત્યાં પાણીનું જે પ્રેશર એટલે કે ફોર્સ હશે તે કેવો થઈ જશે, ઘટી જશે, એટલે કે પાણી પહોંચાડવાની ઊંચાઈ વધુ ન હોવી જોઈએ. અને સક્શન લિફ્ટ વધુ ઊંચે હોય, એટલે કે જ્યાં પાણી પહોંચે છે જે સક્શન છે તેનું એ બહુ ઊંચાઈએ હોય તો પણ તે પ્રોબ્લેમ આવી શકે છે. ત્રીજું છે કે પ્રેશર પૂરતું ન હોવું, એટલે કે પ્રેશર પૂરેપૂરું ન આવતું હોય તો શું પ્રોબ્લેમ હોઈ શકે. તો કે ઇમ્પેલર સક્શન પાઇપ જામ થઈ જાય, એટલે કે સક્શન પાઇપના અંદર કંઈક કોરોઝન કાટ લાગી ગયો હોય યા શાળ આવી ગયો હોય યા તો કોઈ કચરો હોય, તેના લીધે શું થાય, પ્રેશર ઘટવાની શક્યતા રહેલી છે. બીજું, ફરવાની દિશા ખોટી હોય, જે પંપ જે ડાયરેક્શનમાં ફરતું હોય તેને રિવર્સ ડાયરેક્શનમાં તમે ફેરવશો તો પણ શું થશે, પ્રેશર પાણીનું ઘટી જશે. ત્રીજું છે સક્શન પાઇપમાં લીકેજ હોય, કોઈ જગ્યાએ લીકેજ હશે તો વધારાનું જે પ્રેશર હશે એ તે લીકેજની જગ્યાએથી રિલીઝ થઈ જશે, એટલે તમારી જોઈતી જગ્યાએ પ્રેશર શું થશે, ઘટી જશે. ત્રીજું છે ફૂટ વાલ્વ જામ થઈ ગયો, જે ફૂટ વાલ્વ મૂક્યો હોય વચ્ચે કે જેના દ્વારા આપણે પાણીને જોઈતા પ્રેશર પર રાખી શકતા હોય વાલ્વ ખોલી અને બંધ કરીને, તો તે વાલ્વ બગડી ગયો હોય અને જો તે અડધા પાઇપના ઉપર ફિટ થઈ ગયો હોય તો પણ પાણીનું પ્રેશર ઘટવાના ચાન્સીસ
છે, અને બીજું છે ઇમ્પેલર નુકસાની હોય, જે ઇમ્પેલર જે બ્લેડ હોય તે નુકસાન થઈ ગયું હોય, તે બ્લેડ વળી ગયું હોય બરાબર, તો એના લીધે પણ પ્રેશર ઘટવાની શક્યતા છે. ચોથું છે પંપ વધારે પાવર લે છે. જ્યારે પંપ વધારે પાવર લે તો સૌથી મોટું રીઝન છે કે બોલ બેરિંગ ખરાબ થઈ ગયો, બેરિંગ જે હોય એ ખરાબ થઈ ગયો એટલે સ્મૂથલી ના ફરી શકે, તો તેના ઘર્ષણના લીધે આપણે શું થશે, લોડ પડશે મોટરના ઉપર અને મોટર શું કરશે, વધારે કરંટ લેશે, વધારે પાવર લેશે. બીજું શાફ્ટ વળી ગઈ હોય બરાબર, શાફ્ટ વળી જાય તો પણ બેરિંગ પર પ્રેશર આવે, ભલે બેરિંગ બરાબર છે પણ શાફ્ટ વળી ગયું હોય તેના લીધે બેરિંગ પર પ્રેશર આવશે અને શું થશે, પાવર વધારે ખેંચશે. રોટેટિંગ પાર્ટ્સ મિકેનિકલ ફ્રિક્શન્સ વધુ હોય બરાબર, રોટેટિંગ પાર્ટના અંદર મિકેનિકલ એટલે કે ઘર્ષણ વધારે થતું હોય, ફ્રિક્શન વધારે થતું હોય તો તેના લીધે પણ પંપ વધારે પાવર લેશે. ત્રીજું છે પંપમાં વધુ લીકેજ છે બરાબર, તેમાં શું થશે કે ગ્લેન્ડ પેકિંગ બળી ગયું હોય, તમે જે ગ્લેન્ડ મૂક્યો હોય બરાબર તેના અંદર પેકિંગ જે આવે પંપના અંદર એ શું હોય કે બળી ગયું હોય અથવા તો કપાઈ ગયું હોય, તેના લીધે શું થાય લીકેજ વધી જાય, તો પંપના અંદર શું થશે પછી ત્યાંથી લીકેજ થવાનું ચાલુ થઈ જશે. બીજું છે ગ્લેન્ડ પેકિંગ મિકેનિકલ સ્લીવ યોગ્ય સ્થિતિમાં ન હોય, તમે જે એની સ્લીવ લગાવી છે, જે પેકિંગ લગાવી છે તે યોગ્ય સ્થિતિમાં ન મૂકી હોય તો પણ લીકેજ થવાના ચાન્સીસ છે. બીજું પંપ અવાજ કરે છે, તો પંપ અવાજ કરવાનું રીઝન શું છે, એક તો છે ફાઉન્ડેશન બરાબર ન હોય, તમે જેના ઉપર મોટરને ફિટ કરી છે જે ફાઉન્ડેશન પર જે ફ્લોર પર, તો તેના અંદર શું હોય કે ફાઉન્ડેશન પ્રોપર ન હોય ત્યાં તેનું વાઇબ્રેશન આવતું હોય, તો એ વાઇબ્રેશનના લીધે પણ શું થશે અવાજ કરશે. શાફ્ટ વળી ગયું હોય, આગળ મેં કીધું એમ શાફ્ટ વળી જશે તો એ શું થશે બેરિંગ પર માર પડશે, અને બેરિંગ પર માર પડશે તે શાફ્ટના લીધે અવાજ આવવાના ચાન્સીસ છે. બીજું છે રોટેટિંગ પાર્ટ્સ લૂઝ હોય, તમે જે રોટેટિંગ પાર્ટ્સ હોય એના અંદર ઇમ્પેલર છે યા તો બેરિંગ છે યા તો પછી મોટરનું આર્મેચર છે તે બરાબર ફિટ ન થયું હોય તો પણ તેના લીધે અવાજ આવવાની શક્યતા રહેલી છે, અને બેરિંગ ખરાબ થઈ ગયું હોય તો બેરિંગનો પણ અવાજ તમારે આવશે, જેથી પંપને શું કરશે અંદરથી અવાજ ક્રિએટ થશે. તો આમ આપણે પંપની ખામી તથા તેનું કારણ જોયું કે કઈ ખામી આવે તો તેનું શું કારણ હોઈ શકે, અને પછી તેને જે તે કારણ હોય તે કારણ ડિફાઇન કરી એટલે કે શોધી તેનું નિવારણ કરવાનું રહેશે. તો આમ આપણે આજના આ વિડિયો લેક્ચરમાં એગ્રીકલ્ચર ડોમેસ્ટિક એપ્લાયન્સીસ એટલે કે પંપ વિશે ચર્ચા કરી, જેના અંદર સૌ પ્રથમ આપણે સેન્ટ્રીફ્યુગલ પંપ જોયો હતો, ત્યારબાદ સબમર્સિબલ પંપ જોયો, અને તેના પછી જેટ પંપ જોયો, અને તેને પંપને લગતી દરેક જે પણ નાનામાં નાની વસ્તુ હતી જેમ કે ધ્યાન રાખવાની પંપને ચાલુ કરતા પહેલાં અને ચાલુ કર્યા પછી, અને પંપના અંદર ખામી તથા તેનું કારણ તેના વિશે આપણે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવ્યો તમે લાઇક અને શેર કરી દેજો, અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને જો તમારે કંઈ પણ અસમજણી કંઈ પણ પૂછવા જેવું લાગતું હોય તમે કોમેન્ટ કરીને પૂછી શકો, ત્યાં અમે જવાબથી તમારા સવાલને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરીશું. બીજા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.